હિમાચલ પ્રદેશના ડોક્ટર કુલદીપ શર્મા ધારી ખાતે બીજેપીના પ્રચાર કાર્યક્રમમાં જોડાયા. વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે ત્યારે ધારી બગસરા ખાંભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર દિલીપભાઈ સંઘાણીને બહોળું સમર્થન સાંપડી રહ્યું હોય અને તેમનો ચૂંટણી પ્રચાર પણ ધૂમ મચાવતો હોય એવા સમયે હિમાચલ પ્રદેશની ડોક્ટર કુલદીપ શર્માની પણ આજે બીજેપી ઉમેદવાર દિલીપભાઈ સંઘાણીના પ્રચાર માટે પધાર્યા હોય ત્યારે બીજેપી ઉમેદવારને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાનું આહ્વાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, માય અમરેલી ન્યૂઝ, અમરેલી. રિપોર્ટ બાય પ્રતાપવાળા. को क्या संदेश देना चाहते हैं? मैं हिमाचल प्रदेश नगरोटा विधानसभा क्षेत्र से आया हूं. नगरोटा विधानसभा क्षेत्र जो कि धर्मशाला के बिल्कुल पास में पाई जाती है, तो नगरोटा विधानसभा क्षेत्र के अंदर बाबा बड़ो के अंदर मेरा एक छोटा सा गांव है जहां पर मैं रहता हूं. और रही संदेश की बात यहां पर आकर, तो यहाँ पर आकर हम सब कार्यकर्ताओं को और यहाँ की जनता को एक ही संदेश देने के लिए आए हैं कि 9 तारीख को भारतीय जनता पार्टी के पक्ष में अपना वोट करिए. इसमें तो आपको बोलने की जरूरत नहीं है, भारतीय जनता पार्टी विकास के ऊपर चुनाव लड़ रही है. केंद्र सरकार में, केंद्र में हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी बैठे हैं और 4 वर्ष पूरे होने को आए हैं. और 4 वर्ष में भारतीय जनता पार्टी ने जो 60 साल में कांग्रेस नहीं कर पाई, वो 4 वर्ष में हमारे प्रधानमंत्री नरेंद्र मोदी ने भारतवर्ष में कर दिखाया. उसी के विवाह पे हम यहाँ पे चुनाव लड़ रहे हैं और उसी रणनीति को लेके हम लोगों के बीच में जा रहे हैं, जनता के बीच में जा रहे हैं. देखो, भारतीय जनता पार्टी ने फसल बीमा स्कीम को इम्प्लीमेंट किया है और वो मिल रही है. यहाँ पे हो सकता है कि जो मैं धारी विधानसभा के अंदर देख रहा हूँ कि किसी कारण बस कुछ एक किसानों को नहीं मिली होगी, तो आने वाले समय में वो मिल जाएगी. बाकी और प्रदेशों में और जगह पे किसान बीमा योजना जो है उसका पूरा लाभ किसानों को मिल रहा है और मिला है. तो यहाँ पे भी अगर कुछ किसानों को नहीं पहुँच पाया वो या नहीं मिल पाया, तो ये शायद हो सकता प्रशासन की गलती रही हो या कुछ गलतियाँ रही हों, पर वो आने वाले समय में वो मिलेगा. रही इलेक्शन की बात, तो ये यहाँ से स्थानीय मुद्दा है और मैं बाहर प्रदेश हिमाचल प्रदेश से आया हूँ, तो इस मुद्दे पे अगर यहाँ के स्थानीय लीडर उनसे आप ये प्रश्न करें, वो ही इसके बारे में बताएं, तो वो मेरे से ज़्यादा बेहतर बता सकते हैं. इसके बारे में मैं चर्चा ना करते हुए इसके ऊपर मैं कुछ नहीं कह सकता. कथा ये हृदय आ गाम ने अंदर 3 बती शौक कहवाए, जाहिर में 3 बती शौक ने अंदर हूँ मोदी कथा करूँ छू. मैंने यूं से આ ભાજપ સરકાર નરેન્દ્રભાઈ મોદીનો પ્યોર સાહક છું. એ વ્યક્તિ એવો આપણને નેતા મળ્યા છે આ દેશને, કે આ દેશની આખી બધી પરિવર્તન કરી શકે એમ છે. બાકી ક્યાંય મને કાંઈ દેખાતું નહોતું, એટલા માટે હું મોદી કથા કરું છું. અને ભાજપની સરકાર આવે છે, જ્યારે આવે એટલે તે પછી 15 દિવસ થાય એટલે હું આ ભાજપની કથા કરું. અને આ વખતે તો મેં એવું નક્કી કર્યું છે, 300 શેકલાના માળા અને મોદી કથા કરવાનો. 150 સીટ નહીં, આ વખતે 160 સીટ આવે છે, એટલે હું 300 શેકલાના માળા કરીને ઘેરે ઘેરે આમ વેસવા નીકળવાનો છું. મારા ખર્ચે જે મોદી સાહેબે વિકાસ કર્યો છે એ લોકોમાં વાસી સંભળાવી છે. અને પછી સત્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરવી, સત્યનારાયણ ભગવાન જે સત્ય હોય એની બહુમતી આવે. પણ મેં આ દર 5 વર્ષે કથા કરું છું, ભાજપની સરકાર આવે છે, પણ સત્યનારાયણ ભગવાન જેની કોઈ રહેશે એ સત્ય છે, એની કોઈ જ રહેશે. અત્યાર લગન મારી એ કોઈ કથા ફેલ નથી ગઈ અને આ વખતે ફેલ જાહે નહીં, મને 100%નો વિશ્વાસ છે. અને દિલીપભાઈ સંઘાણી એમાં આ વખતે અમે એટલા ભાગશાળી છીએ કે અમારી સીટ ઉપર આવો નેતો મારી સાંભળણમાં નથી આવ્યો. કોઈ દિલીપ સંઘાણી જેવો નેતો આ જો અમારી સીટ ઉપર આવ્યો હોય અને એટલી લીડથી અમે જીતાડવી, અમને આમ એટલો આનંદ છે. જ્યારથી એનું નામ જાહેર થયું છે ત્યારે અમે અમારો જે કાંઈ કામ હતા એ સાઈડમાં મૂકીને દિલીપભાઈની માટે અમે કામે લાગ્યો છું. અને મેં કોઈ દિવસ મારા ખર્ચે હું કામ કરું છું, કોઈ દિવસ બીજો કોઈ સ્વાર્થ રાખ્યા વગર. પણ ભાજપમાં મને એટલી સાહના છે એટલે હું ભાજપનું કામ કરું છું. લોકોને એ કહેવા માંગુ છું, જો આ ધારી તાલુકામાં હારામાં હારો ઉમેદવાર મળ્યો હોય તો આ દિલીપભાઈ સંઘાણી,
આ ધારી તાલુકાનો અત્યાર લગન વિકાસ નથી થયો. આની પહેલા એક નેતા આવ્યા હતા, એ મનુભાઈ કોટડિયા હતા, એ આ તાલુકાનો વિકાસ કરી શકે એવા એવા નેતા હતા. તે પછીનો જે કોઈ નેતા મળ્યા હોય તો દિલીપભાઈ સંઘાણી, આટલો ગજાનો નેતા નથી. જો અમરેલી છોડીને અહીંયા આવ્યા છે તે પાલટી